ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને મને તો ખૂબ જ ગરમી લાગે છે, તો મને વિચાર આવ્યો કે મારા ઘરમાં એવી સામગ્રી પડેલી છે કે જેમાંથી એક સરસ ઉનાળામાં પીવાય એવું ડ્રિંક બનાવી લઉં, જે એકદમ રિફ્રેશિંગ હોય અને પેટની ગરમીને પણ દૂર કરે અને તમારો મૂડ એકદમ મસ્ત કરી દે. તો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ કેરીમાંથી આમ પન્ના, એટલે મને થયું કે તમારી સાથે પણ આ વાનગી કેમ ના શેર કરું. તો ચલો બનાવી લઈએ આમ પન્ના, જે એકદમ જ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઘરમાં જ બધી સામગ્રી મળી રહેશે. તો શરૂ કરી દઈએ. અત્યારે મારી પાસે ઘરમાં દેશી કેરી હતી, તમે તોતા કેરી પણ લઈ શકો છો, કેસર કેરી પણ લઈ શકો છો, કોઈ પણ લઈ શકો છો. અત્યારે મેં 3 નંગ નાની કેરી લીધી છે અને એના મોટા ટુકડા કરી લીધા છે. કેરી કાળી ન પડી જાય એની માટે એને પાણીમાં સમારવાની છે. હવે આમાં પાણી એડ કરી દઈએ. અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, ગેસ ઓન કરી દઈએ. અત્યારે આની અંદર હું આદુ અને એલચીની ફ્લેવર આપી રહી છું. તમને બધાને ખબર છે કે ઉનાળામાં આદુનું સેવન કરવું જોઈએ અને એલચી તો પેટ માટે બહુ જ ઠંડી. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લઉં છું અને 3 એલચીના દાણા લીધા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને પ્રેશર કુક કરી લઈએ અને આશરે 3-4 વિસલ વગાડી લઈશું. કેરી બફાઈ ગઈ છે, ચેક કરી લઈએ. હવે આપણે ક્રશ કરી લઈએ. હવે આ મિશ્રણને આપણે એક પેનમાં લઈ લઈએ. ગેસ ઓન કરી દઈએ. હવે એમાં ખાંડ ઉમેરીએ છીએ. આશરે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરું છું. અત્યારે આપણે આમપન્ના બનાવી રહ્યા છે, એકદમ ઇન્સ્ટન્ટ વર્ઝન છે એટલા માટે આપણે ચાસણી નથી કરી રહ્યા. જો તમારે આને સ્ટોર કરવું હોય ને તો ચાસણી કરવાની, 1 તાર જેટલી ચાસણી કરવાની અને પછી એને કેરીના પલ્પ સાથે કૂક કરવાની. જો બધી જ ખાંડ ઓગળી ગઈ છે, હવે આપણે ગેસ ઓફ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ગાળી લઈએ. હવે આ મિશ્રણ આપણે ઠંડુ કરી લઈએ. આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે આગળની પ્રોસેસ કરીએ. આમાં આપણે પાણી ઉમેરીએ છીએ અને ઠંડુ પાણી લેવાનું છે. 3-4 બરફના ટુકડા નાખું છું. હવે આપણે મસાલા કરી દઈએ. સંચળ પાવડર નાખું છું 1/2 ચમચી જેટલો. મરી અને શેકેલા જીરાનો પાવડર છે એ લઉં છું 5 ચમચી. હવે મસ્ત મિક્સ કરી દઈએ. અને કોઈ પણ આપણે આવું સમર માટેનું ડ્રિંક બનાવતા હોય તો ફૂદીનો તો કેમ ભૂલાય, તો ફૂદીનો પણ એડ કરી દઈએ. ડાયરેક્ટ સર્વ કરીએ છીએ. હવે આપણે બરફના ટુકડા નાખી દઈએ. તો રેડી છે ઉનાળા માટે એકદમ જ રિફ્રેશિંગ ડ્રિંક જેનું નામ છે આમપન્ના. આજે જરૂરથી બનાવજો અને અમને લખીને મોકલાવજો કે તમારા બધા ઘરના મેમ્બર્સને કેવું લાગ્યું આ ડ્રિંક.